આઝાદી સમયથી મીઠા પાણી માટે વલખા મારતા અમરેલી શિયાળ બેટ વાસીઓને આગામી દિવસોમાં પાઇપલાઇન દ્વારા મીઠું પાણી મળશે. કેટલાય સમયથી પાણી માટે ઝઝૂમતા 15,000 લોકોને નર્મદાની પાઇપલાઇનથી મીઠું પાણી મળશે. 6 કિલોમીટર દૂર ચાંચના સંપમાંથી નર્મદાની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક 1 નોટિકલ માઇલ દૂર શાળા શિયાળ બેટ ટાપુ આવેલો છે. ચારે તરફ દરિયો હોવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. છેલ્લા કેટલાય સમયથી લોકો ખારું પાણી પી રહ્યા હતા, જેથી લોકોને હવે નર્મદાનું પાણી પીવા માટે મળશે. સમસ્યા છે, પાણી આવતું નથી. પાણીમાં 2-4 ડંકી છે, વહેલા જે આવે એ પાણી ભરી શકે છે. શું છે, પાણીની બહુ ખારસ પાણી છે, પીવા લાયક પાણી નથી. અહીંયા પાણીનું પ્રોબ્લેમ બહુ જ રહે છે. અને બીજા નંબરમાં અહીંયા ડેજિંગ થાય છે, એની હિસાબે પાણી ખારું થઈ જાય છે. અને બીજા નંબરમાં એવું છે કે પીપાવા પર કોઈને રોજગાર આપવા મના કરે છે, બરાબર. એની હિસાબે રોજગાર નથી આપતું. પણ અમારા છોકરા બધા ભણેલા છે, આઈટીઆઈ કરેલ છે, 12 પાસ છે, તો કોઈને રોજગાર નોકરી લગાડતા નથી છે. પીપાવા પર જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ ખારા પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે અહીં સરકાર દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. અહીં દરિયામાં 6 કિલોમીટર જેટલી લાંબી લાઈન નાખી છે, ચાંચ બંદરે પહોંચાડી, ચાંચ બંદરના સંપમાંથી અહીં આજે પાણી છે, મીઠું પાણી પહોંચાડવાનો પ્રયાસ છે. ત્યારે હાલ આજે નર્મદાનું પાણી છે એ ચાંચ બંદર પહોંચવાની તૈયારીમાં છે. દિલીપ જીરુકા, VTV, અમરેલી.